સુરતના અમરોલીની તેર વર્ષની તરુણી સાથે સામૂહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે તેમાંથી બે આધડ ઉંમરના છે અને તેમાંથી મુખ્ય આરોપી જે તરુણીને કામ અપાવવા માટે ઘરેથી લઈ જઈ કોઈકના ઘરે લઈ જઈ અને તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ બીજાઓને પણ તરુણી પાસે મોકલતો હતો અને તે સમયે તરુણી આધેડને કાકા કાકા કરી વિનંતી કરતી હતી પરંતુ આધેડે તેનું એક પણ સાંભળ્યું ન હતું સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલીમાં રહેતા યુવકને પત્નીની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી ઓળખીતા ભરત પાસેથી ઉછીના પાંચ હજાર લીધા હતા તેના બદલામાં ભરતે તેને કહ્યું હતું કે તારી દીકરીને મારી સાથે મોકલ તેને કામ અપાવીશ અને તમારા રૂપિયા પણ ચૂકવાઈ જશે તેથી યુવકે તેની તેર વર્ષની છ મહિનાની દીકરી પ્રિયાને ભરત પાસે મોકલી આપી હતી ભરત છેલ્લા ત્રણ મહિનાથી ત્રણેક વખત પ્રિયાને ઓળખીતાના ઘરે લઈ જઈ અને ત્યાં પહેલાં તે પ્રિયા પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ પ્રિયા સાથે મોકલતો હતો જે લોકો પ્રિયા સાથે દુષ્કર્મ કરતા તેઓ ભરતને રૂપિયા આપતા પ્રિયા ભરતને વિનંતી કરે કે તેને ગુપ્ત ભાગે દુખાવો થાય છે શનિવારે પ્રિયાએ ઘરમાં વાત કરતા તેના પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સામૂહિક બળાત્કાર ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્પોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ભરત ભાખર યોગેશ સેજલિયા કૌશિક સેજલિયા સુનિલ વાઘેલા ભરત બરવાલિયા જગદીશ માયાણી અને સંદીપ ગુપ્તાની ધરપકડ કરી છે આરોપી ભરત ભાખરા મુખ્ય આરોપી છે જે પ્રિયાને ઘરેથી લઈ જઈ તેની પાસે ગંદુ કામ કરાવતો હતો ભરત ભાખરે પ્રિયાના પિતાને પણ ધમકી આપી હતી કે માત્ર ત્રણ હજાર મળ્યા છે બે હજાર જલ્દીથી ચૂકવી દે છે અમરેલીની પ્રિયાને આરોપી ભરત ભાખરે બે મહિના પહેલા ઉધનામાં સંદીપના ઘરે લઈ ગયો હતો ત્યાં સંદીપે પ્રિયા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અમરેલી પોલીસે શનિવારે આરોપી ભરતની ધરપકડ કરતા તેને પોલીસને સંદીપનું નામ ફોન નંબર તથા સરનામું આપ્યું હતું શનિવારે રાત્રે અમરોલી પોલીસ સાદા ડ્રેસમાં કારમાં ઉધના આવી સંદીપને લઈ ગઈ હતી અને તે સમયે સંદીપના મિત્ર અને સંદીપ સાથે રહેતા અભયસિંહ રાજપૂતે પોલીસ કંટ્રોલની જાણ કરી હતી ઉધના પોલીસે અભયસિંહની ફરિયાદ લઈ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી હતી જો કે સવારે ખબર પડી કે સંદીપ ને રેપ ના ગુનામાં અમરોલી પોલીસ લઈ ગઈ છે હવે ઉધના પોલીસ સિસમરી ભરીને ફરિયાદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરશે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત